हेलो विद्यार्थियों, गुड आफ्टरनून। तो विद्यार्थियों, आपणे पहेलो जे आपणो टॉपिक छे सिम्पल प्रेजेंट टेन्स, क्लियर। तो आपणे सिम्पल प्रेजेंट टेन्स विषे आपणे तेनो एक्सप्लेनेशन जोयुं हतुं के सिम्पल प्रेजेंट टेन्स शुं छे तेना विषे समझ्या हता, बराबर। पछी आपणे छे ते लास्ट लेक्चरमां एक्सरसाइजमां खाली जग्या जोई हती, बराबर, के सिम्पल प्रेजेंट टेन्स होय सादा वर्तमान काळनुं हकार वाक्य, तो एना वडे आपणे खाली जग्या केवी रीते पूरी शकीए तो ते जोयुं हतुं, बराबर। पछी आपणे प्रश्न बे छे ए एवुं जोयुं हतुं के आपणने जे કૌંસમાં શબ્દ આપેલા હતા તેના ઉપરથી પ્રશ્નના ઉત્તર લખવાના હતા, ક્લિયર। ચલો તો અહીંયા હવે આપણે એક વખત રિપીટ જોઈએ શું કીધું છે, બરાબર। ચલો અહીંયા ધ્યાન બધાનું, ચલો પ્રશ્ન બેમાં એમ કીધું હતું કે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર આપો। ઉદાહરણમાં એમ કીધું હતું, ચલો હુ ઓપન્સ ધ ડોર, તો આપણને ક્વેશ્ચનમાં કૌંસમાં એનો આન્સર આપેલો હતો તેજસ્વીની, તો આપણે શું લખ્યું હતું, તેજસ્વીની ઓપન્સ ધ ડોર, એટલે કે વુની જગ્યાએ આપણે શું આન્સર આપ્યો, તેજસ્વી। ચલો પછી ફર્સ્ટ ક્વેશ્ચન આપણને શું પૂછ્યો, તો ચલો જોઈએ, વેર ડુ ધ ફાર્મર્સ ગો, ચલો વેર એટલે ક્યાં, ડુ ધ ફાર્મર્સ એટલે ખેડૂતો, ગો એટલે જાય છે, એટલે કે ખેડૂતો ક્યાં જાય છે, તો આપણે કૌંસમાં શું જોયું, ઓન ધેર ફાર્મ, તો હવે એ આપણો જવાબ છે। તો ચલો હવે આપણે કેવી રીતે જવાબ આપશું, પ્રશ્નાર્થ વાક્યનો આપણે જ્યારે આન્સર આપીએ ત્યારે હકાર વાક્ય પ્રમાણે જવાબ આપવો પડે, તો શું કરવું પડે, ધ ફાર્મર્સ ગો ઓન ધેર ફાર્મ્સ, બરાબર। ચલો ધ ફાર્મર્સ એટલે ખેડૂતો, ગો એટલે જાય છે, ઓન ધેર ફાર્મ્સ એટલે તેના ખેતરે, એટલે કે ખેડૂતો છે તે તેના ખેતરે જાય છે। ચલો આટલું ક્લિયર બધાને। ત્યાર પછી આપણે બીજું જોયું, વિચ કલર ડઝ મીના લાઈક, ચલો વિચ કલર એટલે કયો રંગ, ડઝ મીના એટલે મીનાને, લાઈક એટલે ગમે છે, મીનાને કયો રંગ ગમે છે, તો ચલો આપણને ઓપ્શનમાં આપ્યું છે બ્લુ, તો આપણે શું લખશું, મીના લાઈક્સ બ્લુ કલર, બરાબર, મીનાને બ્લુ કલર ગમે છે, મીનાને બ્લુ રંગ ગમે છે, ઓકે। ચલો ત્યાર પછી આપણને ત્રીજું પૂછ્યું છે, બરાબર, શું પૂછ્યું છે, ચલો વેન ડુ ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ, ચલો વેન એટલે ક્યારે, ડુ ધ ચિલ્ડ્રન એટલે બાળકો, ગો ટુ સ્કૂલ એટલે સ્કૂલે જાય છે, શાળાએ જાય છે, બાળકો શાળાએ ક્યારે જાય છે, તો ચલો આપણને શું આપ્યું છે કૌંસમાં, ઇન ધ મોર્નિંગ એટલે કે સવાર, તો શું આવશે, ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ એટલે કે બાળકો સવારે શાળાએ જાય છે। ચોથું છે, હાઉ મેની માર્બલ્સ ડઝ રજત એવું, ચલો હાઉ મેની એટલે કેટલા, માર્બલ્સ એટલે ઠેરી, રજત એટલે રજત પાસે, ક્લિયર, રજત હેવ એટલે શું થશે, રજત પાસે, કૌંસમાં આપ્યું છે ટેન, કે રજત હેઝ ટેન માર્બલ્સ, રજતની પાસે દસ માર્બલ છે, એટલે કે રજતની પાસે દસ ઠેરીઓ છે। ચલો આપણે અહીંયા સુધી જોયું હતું, ક્લિયર। ચલો હવે છે તે આપણે આગળ જોઈએ, બરાબર, ચલો ચાર જોયેલા હતા, આગળ આપણે જોઈએ શું કીધું છે, ચાલો એના પછીનું છે પાંચમું, ચલો પાંચમું હવે આપણે, ચલો પહેલો ક્વેશ્ચન કેનાથી જોયો તો વુથી, બરાબર, ચલો પહેલો વુથી જોયો, બીજો વેરથી જોયો, ત્રીજો વિચથી જોયો, બરાબર, ચોથો વેનથી જોયો અને લાસ્ટ હાઉ મેનીથી જોયો। ચલો હવે કેનો ક્વેશ્ચન છે, વોટથી, ચલો તો વોટમાં શું કીધું છે પાંચમું, વોટ ડુ ધે લાઈક ટુ ઈટ, ચલો વોટ એટલે શું, ડુ ધે લાઈક એટલે તેઓને ગમે છે, ટુ ઈટ એટલે ખાવું, બરાબર, શું કીધું છે આપણને, વોટ ડુ ધે લાઈક ટુ ઈટ એટલે કે તેઓને શું ખાવું ગમે છે, બરાબર, શું કીધું આપણને, વોટ ડુ ધે લાઈક ટુ ઈટ એટલે કે તેઓને શું ખાવું ગમે છે। ચલો કૌંસમાં આપેલું છે ફ્રૂટ્સ એટલે કે ફળ, ચલો તો આપણે કેવી રીતે આન્સર આપશું, હકારમાં આપશું, ચલો ધ્યેય પછી પેલા કરતા, હકારમાં શું આવે, પેલા કરતા એટલે ધ્યેય, પછી ક્રિયાપદ લાઈક, પછી કર્મ ટુ ઈટ અને અન્ય શબ્દ ફ્રૂટ, બરાબર, શું કીધું છે, ધ્યેય લાઈક ટુ ઈટ ફ્રૂટ્સ, ચલો તેઓને શું ખાવું ગમે છે, તેઓને ફ્રૂટ ખાવા ગમે છે, ચલો ધ્યેય એટલે તેવું, લાઈક ટુ એટલે ગમવું, ઈટ એટલે ખાવું, ફ્રૂટ્સ એટલે ફળો, ચલો શું કીધું છે આપણને, ધ્યેય લાઈક ટુ ઈટ ફ્રૂટ્સ, તેઓને ફળ ખાવા ગમે છે। ચાલો આટલું સમજાણો બધાને, ઓકે, ક્લિયર, ચાલો વેરી નાઇસ। ચલો ત્યાર પછી છઠ્ઠું, પાછું વોથી ક્વેશ્ચન ચાલો કહી રહ્યા છે, બરાબર, ચલો છઠ્ઠું છે, વુ ડ્રોઝ રંગોલીસ, ચલો વુ એટલે કોણ, ડ્રોઝ એટલે દોરે છે, રંગોલીસ એટલે રંગોળી, બરાબર, શું કીધું છે આપણને, વુ ડ્રોઝ રંગોલી, ચલો કોણ રંગોળી દોડે છે, બરાબર, આપણને શું કીધું છે, વુ ડ્રોઝ રંગોળી, કોણ રંગોળી દોડે છે, ચલો એમાં કૌંસમાં આપેલું છે દીપિકા,
શું આપ્યું છે આપણને? દીપિકા. ચલો તો આપણે જોઈએ, તો કાઉસમાં દીપિકા એટલે આન્સર થયો દીપિકા ડ્રોઝ રંગોલી. ચલો ઓની જગ્યાએ શું આવશે? દીપિકા. બાકીનું એમણે દીપિકા ડ્રોઝ રંગોલી. ચલો દીપિકા ડ્રો એટલે દોરું, રંગોલી એટલે રંગોળી. દીપિકા રંગોળી દોરે છે, બરાબર. કોણ રંગોળી દોરે છે? દીપિકા રંગોળી દોરે છે. ચલો આપણે ક્લિયર બધાને, બરાબર. ઓકે, ત્યાર પછી સાતમું છે. ચાલો વુનું સમજી ગયું ને બધાને, બરાબર. શું કીધું છે? વુ ડ્રોઝ રંગોળી. કોણ રંગોળી દોડે છે? તો આપણે જોયું દીપિકા, તો દીપિકા ડોર્સ રંગોળી એટલે કે દીપિકા રંગોળી દોરે છે, બરાબર. ચલો પછી સાતમું છે, વિચ ગેમ ડુ ધ બોઇઝ પ્લે. ચલો વિચ ગેમ એટલે કઈ રમત? ડુ ધ બોઇઝ એટલે બાળકો, છોકરાઓ, પ્લે એટલે રમે છે. ચલો વિચ ગેમ ડુ ધ બોઇઝ પ્લે, કઈ રમત છે તે છોકરાઓ રમે છે? તો કાઉસમાં શું આપ્યું છે? હોકી, બરાબર. શું આપ્યું છે આપણને? હોકી. તો ચાલો આપણે એમ લખીએ, ધ બોઇઝ પ્લે હોકી ગેમ, બરાબર. શું કીધું છે? હોકી. વિચ ગેમ એટલે કઈ થાય? કઈ રમત? ધ બોઇઝ, બરાબર. આપણે હકાર મુજબ આપણે આન્સર આપશું તો કરતા શું આવશે? ધ બોઇઝ. ક્રિયાપદ શું આવશે? પ્લે, બરાબર. અને હોકી ગેમ એ કર્મ એટલે કે હોકી ગેમ. એટલે આપણો આન્સર કેમ બનશે? ધ બોઇઝ પ્લે હોકી ગેમ એટલે કે છોકરાઓ કઈ રમત રમે છે? હોકી ગેમ રમે છે, બરાબર. સમજાણું શું કીધું છે? વિચ ગેમ ડુ ધ બોઇઝ પ્લે, કઈ ગેમ છે તે છોકરાઓ રમે છે? તો આપણને શું આન્સર આપ્યો છે? ધ બોઇઝ પ્લે હોકી ગેમ એટલે કે છોકરાઓ છે તે હોકી રમત રમે છે. ચલો અહીંયા સુધી ક્લિયર? ઓકે, ચલો એટલું જોઈ લ્યો, બરાબર. ચલો ત્યાર પછી આપણે જોઈએ આગળનું, આઠમું છે, બરાબર. ચલો આઠમામાં શું આપેલું છે? વેન ડઝ મધર ગો ટુ ધ માર્કેટ. ચલો શું કીધું છે આપણને? ચલો વેન ડઝ, ચલો વેન એટલે ક્યારે, ડઝ મધર એટલે માતા, ગો ટુ એટલે જવું, માર્કેટ એટલે બજારમાં. શું કીધું છે? વેન ડઝ મધર ગો ટુ ધ માર્કેટ એટલે કે મમ્મી છે તે બજારે ક્યારે જાય છે, બરાબર. શું થશે? વેન ડઝ મધર ગો ટુ ધ માર્કેટ એટલે મમ્મી છે તે બજારે અથવા તો બજારમાં ક્યારે જાય છે. ચલો એમાં આપણને આપ્યું છે, કાઉન્સમાં શું આપ્યું છે? ઇન ધ આફ્ટરનૂન. ચલો ઇન ધ આફ્ટરનૂન એટલે શું થશે? બપોરે. ચલો એટલું ક્લિયર બધાને, ઇન ધ આફ્ટરનૂન એટલે બપોરે. ચલો હવે આપણને કીધું છે પ્રશ્ન, તો ચલો પ્રશ્નનો જવાબ આપણે કેવી રીતે આપશું? હકારમાં. ચલો કરતા કોણ થશે? મધર. તો ચલો લખીએ મધર. ક્રિયાપદ, ચલો મધર એક વચન છે એટલે હકારમાં એસ કે એસ આવશે, તો ચલો ગોનું શું થઈ જશે? ગોઝ. તો મધર ગોઝ, પછી છે ટુ ધ માર્કેટ, અને અન્ય શબ્દમાં શું આવશે? ઇન ધ આફ્ટરનૂન એટલે એનો આન્સર. એટલે જો વાક્ય કેવી રીતે બનશે? મધર ગોઝ ટુ ધ માર્કેટ ઇન ધ આફ્ટરનૂન, બરાબર. શું કીધું છે આપણને? મધર ગોઝ ટુ ધ માર્કેટ ઇન ધ આફ્ટરનૂન કે મમ્મી છે તે બપોરે બજારમાં જાય છે. ચલો ક્લિયર આટલું સમજાણું? ઓકે, બરાબર. ચલો ત્યાર પછી નવમું છે, હાઉ મચ ડઝ મિહિર ડ્રિંક. ચલો હાઉ મચ એટલે કેટલું, બરાબર. જ્યારે જથ્થા જાણવા આપ્યો હોય, સંખ્યા ન હોય પણ જથ્થો હોય, ત્યારે શું આવશે? હાઉ મચ. હાઉ મચ મિલ્ક ડઝ મિહિર ડ્રિંક. ચલો હાઉ મચ એટલે કેટલું, મિલ્ક એટલે દૂધ, ડઝ મિહિર એટલે મિહિર, ડ્રિંક એટલે પીવે છે. ચલો હાઉ મચ મિલ્ક ડઝ મિહિર ડ્રિંક એટલે કે મિહિર છે તે કેટલું દૂધ પીવે છે, બરાબર. શું કીધું છે આપણને? મિહિર છે તે કેટલું દૂધ પીવે છે. ચલો એમાં આપણને કાઉન્સમાં શું આપ્યું છે? વન ગ્લાસ ઓફ મિલ્ક એટલે કે એક દૂધનો ગ્લાસ, બરાબર. શું કીધું છે? એક દૂધનો ગ્લાસ. ચાલો તો હવે શું આવશે? જો તમને એમ કીધું હોત હાઉ મેની ગ્લાસ, તો હાઉ મેની આવે, કેમ કે ગ્લાસને આપણે ગણી શકીએ પણ દૂધને આપણે ગણી ન શકીએ. એટલે કે એવી વસ્તુ જ્યારે આપણે ગણી શકીએ તેવી ન હોય ત્યારે શું આપે? હાઉ મચ, બરાબર. ચલો તો હવે આપણને કાઉન્સમાં આપ્યું છે વન ગ્લાસ ઓફ મિલ્ક એટલે એક દૂધનો ગ્લાસ. ચલો તો શું આવશે? મિહિર, બરાબર. હકાર વાક્ય થશે એટલે મિહિર. ચલો ડ્રિંકનું શું થઈ જશે? ડ્રિંક્સ વન ગ્લાસ ઓફ મિલ્ક થઈ ગયું વાક્ય હકાર. મિહિર ડ્રિંક વન ગ્લાસ ઓફ મિલ્ક, એ મિહિર છે તે એક દૂધનો ગ્લાસ પીવે છે. શું કીધું છે આપણને? મિહિર ડ્રિંક્સ વન ગ્લાસ ઓફ મિલ્ક, બરાબર. મિહિર છે તે એક દૂધનો ગ્લાસ પીવે છે. ચલો આટલું ક્લિયર બધાને સમજાણું, બરાબર. મિહિર છે તે શું કેટલો પીએ છે? એક દૂધનો ગ્લાસ પીવે છે, બરાબર.
ચલો ત્યાર પછી દસમું છે વોટ ડઝ શોમિલ રાઇટ બરાબર ચલો શું કીધું છે આપણને વોટ ડઝ શોમિલ રાઇટ ચલો વોટ એટલે શું ડઝ શોમિલ એટલે શોમિલ રાઇટ એટલે લખે છે ચલો શોમિલ છે તે શું લખે છે બરાબર આપણને શું કીધું છે વોટ ડઝ શોમિલ રાઇટ એટલે કે શોમિલ છે તે શું લખે છે ચલો તો એમાં આપણને કાઉન્સમાં એ પૂછે ગુજરાતી પોએમ્સ બરાબર એટલે કે ગુજરાતી કવિતાઓ બરાબર ચાલો તો હવે આપણે જોઈએ હકાર વાક્ય છે એટલે શોમિલ રાઇટનું રાઇટ્સ ગુજરાતી પોએમ્સ એટલે શું કીધું છે શોમિલ છે તે ગુજરાતી કવિતાઓ લખે છે બરાબર શું કીધું આપણને શોમિલ છે તે ગુજરાતી કવિતાઓ લખે છે ક્લિયર બરાબર ચાલો સમજાણું આટલું બધાને બરાબર શોમિલ છે તે ગુજરાતી કવિતા લખે છે ક્લિયર તો ચાલો અહીંયા છે એ આપણો ઓપ્શન પૂરો થાય છે બરાબર પ્રશ્ન ઉપરથી જવાબ આપવાનો જે આપણને જવાબ ઓપ્શનમાં આપેલા હતા ચલો બે મિનિટનો સમય આપું છું પહેલાં આપી જ જોઈ લ્યો ક્લિયર બ્લેન્ક તો તમે જોઈ લીધી હતી ચલો પહેલાં આ જોઈ લ્યો આ ચાર ત્યાર પછી ઓલા જોઈ લેજો પછી છે આપણે બીજો ક્વેશ્ચન કરશું રાઈટ ચલો બરાબર છે ઓકે ખાસ સરખી રીતે જોઈ લેવાનું છે બરાબર આપણો ગ્રામર ટોપિક છે એટલે જરા લેટ ગો થાય નહીં ઓકે ચલો ઓકે ચલો હવે આપે જ જોઈ લ્યો ચલો બરાબર જોવાઈ ગયું છે ઓકે ચાલો જોઈ લ્યો ચલો ડન છે ઓકે ચલો તો હવે આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ ચલો ક્વેશ્ચન 3માં શું કીધું છે રેખાંકિત શબ્દ ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવીને લખો ચલો રેખાંકિત શબ્દ એટલે કે જે શબ્દ નીચે અંડરલાઇન કરેલા છે બરાબર જે જવાબ આપેલો છે એની ઉપરથી આપણે ક્વેશ્ચન બનાવવાનો છે એટલે કે તમને જેની નીચે અંડરલાઇન આપેલી છે બરાબર એ અંડરલાઇન આપેલા શબ્દો પરથી તમારે ક્વેશ્ચન વાક્ય એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે બરાબર ચલો સૂચના ખાસ સમજો બરાબર કે રેખાંકિત શબ્દ ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્યો બનાવીને લખો બરાબર કે જે રેખાંકિત શબ્દ આપણને ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવીને લખો ચલો ઉદાહરણમાં આપેલું છે દેવ રાઇટ્સ અ પોયમ ચલો ખાસ સમજો શું કીધું છે દેવ રાઇટ્સ અ પોયમ ચલો દેવ એટલે દેવ રાઇટ્સ એટલે લખે છે પોયમ એટલે કવિતા એટલે કે દેવ કવિતા લખે છે ચલો આપણને અંડરલાઇન કેમ આપેલી છે દેવમાં આપેલી છે
તો ચલો દેવમની નીચે અંડરલાઈન આપેલી છે એટલે હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે કોઈ નામની નીચે અંડરલાઈન આપી હોય એટલે ત્યારે હુથી પ્રશ્ન બનશે. કેનાથી પ્રશ્ન બનશે? હુથી, બરાબર. એટલે કે જ્યારે કોઈ નામની નીચે અંડરલાઈન આપેલી હોય ત્યારે ક્વેશ્ચન કેનાથી બનશે? હુથી. એટલે આપણે શું લખ્યું? ચાલો દેવની જગ્યાએ હુ રાઇટ્સ અપ હોય એમ બનેલી ગયો ક્વેશ્ચન. એટલે આપણે એ રીતે જેની નીચે અંડરલાઈન આપેલી હોય એ ઉપરથી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. ચલો, વુ રાઇટ્સ અ પોયમ એટલે કે કવિતા કોણ લખે છે, બરાબર. ચલો, વુ વાળું છે વાક્ય એટલે શું થાય? ક્વેશ્ચન માર્ક ઓબ્વિયસલી આવે, બરાબર. એટલે શું કીધું છે આપણને? વુ રાઇટ્સ અ પોયમ એટલે કે કવિતા કોણ લખે છે. ચલો, હવે આપણને અંડરલાઈન આપેલી છે પોયમ ઉપર. કેની ઉપર અંડરલાઈન આપેલી છે? પોયમ એટલે કવિતા ઉપર. જ્યારે તમને વસ્તુ, બરાબર, અથવા તો કોઈ ક્રિયા ઉપર આપેલી હોય ત્યારે શું થશે? વોટથી પ્રશ્ન બનશે. ચલો, શું થશે? વોટથી. ચલો, પોયમ છે એટલે કેનાથી બનશે? વોટ. ચલો, હવે આપણે વોટથી જ્યારે પ્રશ્ન બનાવીએ એટલે પ્રશ્નાર્થ વાક્ય મુજબ, બરાબર, પ્રશ્નાર્થ વાક્ય રચના મુજબ બનાવશું. ક્લિયર? ચલો, પોયમ છે એટલે વોટ. ચલો, વોટની સાથે શું આવશે? ડસ, બરાબર. આપણે વોટવાળી વાક્ય રચનામાં ડુડસ આવે. ક્લિયર? એટલે કે પ્રશ્નાર્થવાળી વાક્ય રચનામાં આપણે ડુડસ આવે. એટલે શું કીધું છે? ચલો, વોટ ડસ. ચલો, ડઝ કેમ આવ્યું? કારણ કે દેવ છે એ કેવું નામ છે? એકવચન નામ, બરાબર. એટલે એકવચન નામ સાથે ડઝ, એટલે વોટ ડઝ દેવ રાઇટ, બરાબર. પ્રશ્ન કેમ બનશે? વોટ ડઝ દેવ રાઇટ એટલે કે દેવ શું લખે છે, રાઇટ. શું કીધું છે આપણને? વોટ ડઝ દેવ રાઇટ એટલે કે દેવ શું લખે છે. ચલો, સમજાણું. દેવ રાઇટ્સ અ પોએમ, પેલો અંડરલાઈન દેવ નીચે હતી એટલે આપણે ઉથી ક્વેશ્ચન બન્યું. હુ રાઇટ્સ અ પોએમ, કવિતા કોણ લખે છે. બીજી અંડરલાઈન હતી પોયમ નીચે એટલે આપણે પોયમથી વોટથી બનાવ્યું. તો ચલો, વોટ ડઝ દેવ રાઇટ, બરાબર. દેવ છે, વોટ ડઝ દેવ રાઇટ એટલે કે દેવ છે તે શું લખે છે. ચલો, આટલું સમજાણું બધાને, બરાબર. ઓકે, ઇઝ ધેટ ક્લિયર? વેરી ગુડ. ચાલો, ત્યાર પછી પહેલું છે. ચલો, હવે પહેલું જોઈએ. અંશ પોસ્ટ અ લેટર. ચલો, શું કીધું છે આપણને? અંશ પોસ્ટ અ લેટર. ચલો, અંશ એટલે અંશ, પોસ્ટ એટલે મોકલવું, બરાબર. લેટર એટલે પત્ર, એટલે અંશ છે તે પત્ર મોકલે છે. ચલો, પોસ્ટ એટલે શું થશે? મોકલવું, બરાબર. શું કીધું છે? અંશ પોસ્ટ અ લેટર એટલે કે અંશ છે તે પત્ર મોકલે છે. ક્લિયર? ચલો, તો હવે અંશ નીચે અંડરલાઈન છે એટલે એવી રીતે મેં તમને શું કીધું? જ્યારે નામ નીચે અંડરલાઈન હોય લાખ બંધ કરીને કેનાથી પ્રશ્ન બનાવવાનો? વુથી. ચલો, બરાબર. એટલે ટૂંકમાં કરતા નીચે અંડરલાઈન હોવું જોઈએ. પેલું હોય શું હોય વાક્યમાં? હકાર વાક્ય હોય તો પેલા કરતા હોય, કરતા નીચે તમને અંડરલાઈન આપેલી હોય એટલે વુથી પ્રશ્ન બને, બરાબર. કેનાથી બનશે પ્રશ્ન? વુથી પ્રશ્ન બને. ક્લિયર? એટલે ચલો, અંશ નીચે અંડરલાઈન આપ્યું છે એટલે અંશ શું કહેવાય? કરતા કહેવાય. ઓકે, ચલો, તો હવે જોઈએ. ચલો, અંશની જગ્યાએ શું થશે? વુ. તો વુ પોર્ટ્સ અ લેટર, બરાબર. કેવી રીતે ક્વેશ્ચન બનશે? વુ પોર્ટ્સ અ લેટર. ચલો, વુ એટલે કોણ, પોસ્ટ એટલે મોકલવું, અ લેટર એટલે પત્ર. શું કીધું છે? વુ પોર્ટ્સ અ લેટર એટલે કે પત્ર છે તે કોણ મોકલે છે, બરાબર. શું થશે? પત્ર છે તે કોણ મોકલે છે. ક્લિયર? આટલું બધાને સમજાણું. ચલો, ત્યાર પછી લેટરની ચંડરલાઈન આપી છે એટલે લેટરની ચંડરલાઈન આપી હોય તો કેનાથી આપણે બનાવવાનું? વોટથી, બરાબર. પોએમથી કેમ વોટથી બનાવ્યું હતું? તો અ લેટર આપ્યું છે તો એનાથી પણ શું બનશે? વોટ. ચલો, અ લેટર નીચે છે એટલે વોટ. ચલો, નામ શું છે? અંશ. તો નામ એકવચન છે, બરાબર. આપણને કેવું નામ આપેલું છે? એકવચન નામ આપેલું છે. તો વાક્ય કેવી રીતે બનશે? ડૂ કે ડસ? ડસ. તો ચલો, વોટ ડસ, અંશનું અંશ, પોસ્ટની જગ્યાએ શું આવશે? પોસ્ટ. કેમ? કારણ કે જો અંશ પોસ્ટ, તો જો એમાં તમને ડૂડસ આપ્યું નથી, બરાબર. કેવું છે? હકાર છે એટલે ડૂડસ હોય ને તો એસકેએસ નું આવે, ને એસકેએસ હોય તો ડૂડસ નું આવે. ચલો, આમાં પોસ્ટ છે તો આમાં ડૂડસ નથી. તો હવે આપણે વોટવાળામાં શું લગાવ્યું? ડસ. તો હવે પોર્ટ્સમાંથી એસ નીકળી જશે એટલે આપણે માત્ર શું લગાવશું? પોસ્ટ. તો ચલો, શું થશે? વોટ ડઝ અંશ પોસ્ટ એટલે કે અંશ છે તે શું મોકલે છે? તો શું આવે? લેટર. ચલો, આટલું ક્લિયર બધાને? ઓકે, પહેલું સમજાણું શું કીધું છે, બરાબર. ચલો, અંશથી આપણે વુથી બનાવ્યું અને આ લેટરમાં આપણે વોટથી બનાવ્યું. ચલો, હવે આપણે આ પહેલું કર્યું છે, હવે બીજું ત્રીજું ચોથું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું, રાઈટ. અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ચલો, પહેલાં એક્ઝામ્પલ જોઈ લ્યો અને પહેલું જોઈ લ્યો, ત્યાર પછી નેક્સ્ટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું, બરાબર. ચાલો, ઓકે. તો ચલો, આપણો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. હવે આપણે આવતું છે તે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.